પ્રશ્નને બીક કેમ ન લાગે બરાબર ને કેમ કે ઝેરી સાપની તો બધાને બીક લાગે ફક્ત આ એક પ્રશ્ન છે કાનો કાનો એટલે પ્રશ્ન તો પ્રશ્નને કેમ ન લાગે તો આપણે આ એક વાર્તા છે સરસ મજાની એનાથી આપણે જોઈએ કે એને કેમ બીક લાગતી નથી તો જુઓ નાગ માથે નટવર गोकुळ एक सरस मजानू गाम हतू ए गामना लोकोनो मुख्य व्यवसाय पशुपालन अने दूध उत्पादन लोको गायो राखे गायना दूध माथी दही माखन घी वगैरे बनावे अने पछी मथुरा मां वेचे ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય આ વસ્તુ આપણે આખી ગયા પીરિયડની અંદર સમજી ગયા છે બરાબર એટલે અત્યારે હું ફક્ત એનું વાંચન જ કરી જઈશ કેમ કે એના આધારે આપણે પ્રશ્નના જવાબ પછી કરવાના છે એટલે ગયા પીરિયડની અંદર મેં તમને આખું સમજાવેલું છે આ સમજાવેલું છે ને હા કે નથી સમજાયો હા ચાલો गायो चरती होय ए समय छोकराओ भेगा बेसीने जात जातनी वातो करे घरे थी लावेलू भाथू वेंचीने खाय अने मजा करे क्यारे अमुनाने कांठे जुदी जुदी रमतो पण रमे यमुना बहुज ऊंडी अने तोफानी नदी आटलू ओछु होय एम एमा एक कालीय नाग रहे नाग बहुज झेरी नागना झेरना लीधे एटला भागनू पाणी पण झेरी थई પાણી પણ ઝેરી થઈ ગયેલું ગોવાળો રમતી વખતે કાલિયો નાક જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે એક દિવસની વાત છે બધા ભેરુઓ નદી કાંઠે ગેડી ડોડો રમતા હતા ગેડી ડોડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી કાલિયો નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે ડડો પાણીમાં ડડો નદીમાં જાય એ જ ખેલાડીએ ડડો લઈ આવવાનો રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે ડડો જઈને પડ્યો નદીની વચોવચ બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા હવે શું થશે કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં ડડો જાય તો તો લઈ અવાય પણ આવા ઊંડા ધરામાં કોણ જાય એક મિત્રએ કહ્યું નિયમ એટલે નિયમ કનૈયાએ જ જવું પડે બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા કોઈક કહે કૃષ્ણએ જ જવું પડે કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે તો વળી ત્રીજા મિત્રોએ વચલો રસ્તો સૂચવ્યો કાલે કાનુડો નવો ડડો લેતો આવે આ ડડો ભલે કાલી નાગના ઘરે રહેતો ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો ત્યાં તો ડડો ડૂબવા પણ લાગ્યો એક ગોવાળે કહ્યું હાસ હવે ડડો દેખાશે જ નહીં એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા એમણે કહ્યું રેવા દો ભાઈ એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં કાલે બીજા નવા દડાથી રમીશું કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કાંઈ બોલતા નહોતા ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું હું જઈશ અને એ જ દડો લઈ આવીશ કેટલાક મિત્રોએ ના પાડી એક મિત્રોએ બલભદ્રને કહ્યું તમે ના પાડો એને આવું ગાંડું સાહસ ન કરાય
એ મોટા ભાઈની વાત નહીં ટાળે। બલભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે। એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ। બધા ગોવાળિયા ચિંતા દૂર થઈ ગયા, નાના કરતા રહ્યા, પણ આ તો કાનજી, એણે તો નદીમાં ઝંપલાવ્યું જ। કૃષ્ણ નદીમાં પડ્યા, એ વખતે તો ડડો ડૂબી પણ ગયેલો, કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી। કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે વિચારો અને કહો, બરાબર છે? ચલો, કેટલા જણા એમ કહી કે આપણે આ સમજી લીધેલું છે? સરખી આંગળી ઊંચી કરો, વિચારો અને કેટલા જણા એમ કહી કે આ સમજી લીધેલું છે? ચલો આંગળી ઊંચી કરો। બે, ત્રણ, ચાર ને પાંચ જણા। તમારું ધ્યાન ક્યાં હોય, ક્લાસમાં હોય કે બીજે કસે હોય? આ પ્રવૃત્તિ આજે આપણે પહેલી વાર કરીએ છીએ, તો કાથી તમને સમજાવી દીધી? બોલો, કાથી સમજી લીધી તમે? ક્લાસમાં ધ્યાન આપે તો ખબર પડે ને। બસ ઓહા ઓહા ઓહા, બોર્ડ ભરો ને નોટ ભરો ને સાદેપોથી ભરો, બસ એટલું જ રાખવાનું ધ્યાન। શું સમજાયું, ક્યારે સમજાયું, કેટલું સમજાયું, કઈ જ નહીં। ચેક જ કરવું હતું મારે કે તમે લોકો હવે કેટલું ધ્યાન ક્લાસમાં આપતા થયા છો એમ। ચલો, ગોકુળ એક સરસ મજાનું ગામ, એટલે એક સરસ મજાનું ગામ છે, એનું નામ છે ગોકુળ। અને ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શેનો છે, તો કે પશુપાલન અને દૂધ ઉત્પાદન। એટલે કે ગામમાં જે લોકો રહે છે તે મુખ્ય કામ વ્યવસાય શું કરે, તો કે પશુઓ પાળવાનું અને દૂધ, તેમાં એનું ગાય ભેંસો રાખે એટલે દૂધ મળે ને, એટલે દૂધ ઉત્પાદનનું કામ કરે। લોકો શું રાખે, તો કે ગાયો રાખે, અને ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે, અને ત્યાર પછી એને શું કરે, તો કે મથુરામાં વેચી આવે। અને ગામના જે છોકરાઓ છે એ શું કરે, પહેલા તો તમારી જેમ કે સ્કૂલો ને એવું બધું હતું નહીં, તો શું કરતા, તો કે દરરોજ સવારથી સાંજ સુધી એ ગાયોને ચરાવવા માટે જંગલમાં જાય। ગાયો એની મેતે ત્યાં ચરતી હોય, અને એ સમયે હવે સવારથી સાંજ સુધી ગાયો તો ખાવાનું કામ કરે, ચરવાનું કામ કરે, તો છોકરાઓ શું કરે, તો કે બધા ભેગા બેસે અને જાત જાતની વાતો કરે, અને ઘરેથી જે લાવેલું ભાથું એટલે કે ખાવાનું હોય તે એકબીજાને આપે અને વેચીને ખાય, અને એવી રીતે મજા કરે। ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે। યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી, તો આ ગોકુળમાંથી કઈ નદી પસાર થાય છે, યમુના નદી, નદીનું નામ છે યમુના। એ કેવી છે, તો કે ખૂબ ઊંડી છે અને તોફાની નદી છે, અને આ બાળકો એ નદીના કિનારે જુદી જુદી રમતો પણ રમે। એટલું ઓછું હોય એમ એમાં એક કાલિયો નાળ રહે, એટલે કે આ નદી એકદમ ઊંડી અને તોફાની, એટલે આપણે જોઈએ ને ઘણી વખત ચોમાસામાં નદીઓ ગાંડી તૂર બને, એમાં પાણી ખૂબ વધારે પ્રમાણમાં હોય, અને ઘણી વાર તો કિનારા ઉપરથી ગામમાં પણ પાણી આવી જાય, ખબર ને બધાને?
બસ તો એવી જ આ નદી પણ હતી અને એટલું ઓછું હોય તેમ આ નદીમાં એક કોણ રહેતું હતું નાગ રહેતો હતો અને નાગનું નામ શું હતું કાલિય નાગ હતો નાગ કેવો હતો કાલિય નાગ કેવો હતો કાલિય નાગ કેવો હતો ઝેરીનો કેવો હતો ઝેરીનો હા તો કેમ કાલિયો હતો એમ કે તમને નાગનું નામ પૂછ્યું કે નાગ કેવો છે તે પૂછ્યું પ્રશ્ન ને પહેલા બરાબર સાંભળવાનો સમજવાનો અને પછી જવાબ આપવાના તો નાગ ખૂબ ઝેરીલો હતો આપણે જોઈ ગયા ને આગળ કેવા કેવા પ્રકારના નાગ હોય અને કોણ ઝેરી હોય કોણ બિન ઝેરી હોય એ શીખી ગયા ને આગળ હા તો આ નાગ હતો અને કેવો હતો ખૂબ ઝેરી હતો નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું એટલે નાગ જે હતો એ તરફનું પાણી પણ એટલા ઝેરી થઈ ગયેલું ગોવાળો રમતી વખતે કાલિય નાગ જે રહે છે એ ધરાથી દૂર જ રહે ગોવાળો એટલે ગાયો ચરાવનારા એને કહેવાય ગોવાળો તો એ ગોવાળો છે તો જે જેટલી જગ્યામાં જે ધરામાં સાપ રહેતો હતો એનાથી એ લોકો દૂર જ રમે રમે ને ત્યારે પણ એનાથી એ લોકો દૂર જ રહે એક દિવસની વાત છે બધા ભેરુઓ નદી કાંઠે ઘેડી દડો રમતા હતા ઘેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી જ એટલે ભેરુ ભેરુ એટલે ભાઈબંધ મિત્રો તો એક દિવસે બધા મિત્રો ઘેડી દડાની રમત રમતા હતા ઘેડી દડો એટલે જેમ ક્રિકેટ રમો જેવી રીતે તમે હોકી રમો એવી જ તે સમયની રમત ઘેડી દડો કાલિય નાગના બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો હવે રમત હોય બધાને ઉત્સાહ હોય એટલે દડો તો ગમે તેમ બધા ફટકારે ને પણ એની સામે આ નાગની ભીક પણ હતી એટલે બધા મિત્રોએ સાથે મળીને એવો નિયમ બનાવેલો કે આપણે રમવાનું પણ જેનાથી દડો નદીમાં પડી જાય તેણે જ દડો લઈ આવવાનો રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો કૃષ્ણે તો જોરથી દડો ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ બધા મિત્રો ચિંતા દૂર થઈ ગયા હવે શું થશે એટલે વારાફરતી બધાનો દાવ આવે રમતમાં તેમ આ કૃષ્ણનો દાવ આવ્યો અને કૃષ્ણએ તો જોરથી દડાને ફટકાર્યો જેવો દડો ફટકાર્યો એવો દડો સીધો નદીમાં વચ્ચોવચ જઈને પડ્યો હવે જેવો દડો બધાએ જોયો કે નદીમાં વચ્ચે પડ્યો છે એટલે બધા જે બધા બાળકો રમતા હતા ને એ બધા જ બાળકો ચિંતામાં આવી ગયા બધાને ચિંતા થઈ કે હવે શું થશે કેમ બધાને એવી ચિંતા થઈ તો કે કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય પણ આવા ઊંડા ધરામાં કોણ જાય તો મિત્રોને શેની ચિંતા થઈ કે રમતા રમતા જો કિનારાની નજીકમાં દડો પડે પાણીમાં તો આપણે જઈને લઈ આવે બરાબર પણ આ તો છેક નદીમાં વચ્ચોવચ પડ્યો છે તો હવે એ દડાને કેવી રીતે લઈ આવવાનું કેમ કે એટલા બધા ઊંડો ધરો એટલે કે વચ્ચે નદીમાં પોટ એનો એટલો ઊંડો હતો તો કેમ કે એટલા ઊંડા ધરામાં કોણ લેવા જાય એક મિત્રએ કહ્યું નિયમ એટલે નિયમ એ બધા જે મિત્રો રમતા હતા એમાં એક મિત્ર હતો એટલે તેણે કીધું કે ભાઈ નિયમ એટલે નિયમ આપણે પોતે બધાએ નિયમ બનાવેલા કે ભાઈ દડો પડી જાય એટલે આપણે લેવા જવાનો તો આ તો નિયમ એટલે નિયમ જેણે જે પાણીમાં જવા દે એ જ લેવા જાય એટલે કનૈયાએ જવું પડે કેમ કનૈયાએ જવું પડે તો કે કનૈયાએ દડો ફટકારેલો ને
એનાથી જ ગયો ને પાણીમાં એટલે એમ કે નિયમ એટલે નિયમ એટલે કનૈયાએ લેવા જવું જ પડે બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા બાકીના જે બધા મિત્રો હતા એ તો ઘણા બધા હતા એટલે બાકીના જે બે આધા હતા ને તે અંદર અંદર વાતચીત કરવા લાગ્યા ગણગણાટ એટલે અંદર અંદર ધીમા અવાજે વાતચીત કરવા લાગ્યા શું વાતચીત કરવા લાગ્યા તો કે કોઈ કહે કૃષ્ણએ જ જવું પડે કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે એટલે બધા અંદર અંદર વાત કરે તેમાં એક મિત્ર એમ કહે કે કૃષ્ણએ દડો માર્યો અને પાણીમાં ગયો એટલે કૃષ્ણએ જ લેવા જવું પડે એટલે બીજો પાછો મિત્ર એમ કહે બરાબર છે પણ થોડો નજીક પડ્યો હોય તો લેવા જવાય આ તો છે વચ્ચોવચ નદીની વચમાં પડ્યો એ ઘરો પણ ઊંડો છે વળી એમાં તાળીઓ નાદ રહે તો એમાં તો જીવનું જોખમ છે જો લેવા જાય તો જીવ પણ જાય તો એમ એ બોલે છે તો ત્રીજો મિત્ર વળી કહે એણે વચ્ચેનો રસ્તો કાઢ્યો શું તો કે કાલે કાનુડો નવો દોડો લઈ આવે કાનુડાથી જ ગયો છે ને એટલે કાનુડા એ લાવવો પડે હવે પાણીમાં પડેલો લાવે કે નવો લાવે બરાબર એટલે કે કાનુડો કાલે નવો દડો લઈ આવે પછી આપણો જે દડો પાણીમાં ગયો છે એ ભલે ને ત્યાં કાલીય નાગના ઘરે રે એમ એમણે વાતચીત કરી હવે આ બધી વાતચીત કરતા કરતા ગોવાળો બધા ભેગા મળીને ભાઈબંધો વાતચીત કરતા હતા ને એટલે એમાં થોડો સમય વીતી ગયો વાતચીત કરતા હતા એટલે થોડો સમય વીતી ગયો એવામાં શું થયું એ જે સમય વીત્યો એ દરમિયાન કે પેલો દડો જે પાણી પર તરતો હતો ને એ દડો ધીમે રહીને પાણીમાં ડૂબી ગયો શું થયું ડૂબી ગયો અને દેખાતો પણ બંધ થઈ ગયો એટલે આ બધા મિત્રોની નજર તો પાછી દડા પર હતી ને એટલે પેલા એક મિત્ર કહ્યું કે હાસ હવે તો દડો દેખાતો જ નથી એટલે કે હવે દડો દેખાશે જ નહીં એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે હવે દેખાતો હોય તો ક્યાં છે ત્યાં પડેલો છે એમ બનીને લેવા જવાય પણ દડો દેખાય નથી તો ક્યાં લેવા જવો એટલે એમ કે હાસ હવે તો દડો દેખાતો જ નથી એટલે આ કાનાએ દડો લેવા જવું પડશે નહીં એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા એમણે કહ્યું રહેવા દો ભાઈ એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય એટલે બીજા એક બે મિત્ર હતા ને તે કે ભાઈ રડવા દે ને એમ કે આ તો જીવનું જોખમ છે અને કનૈયાએ દડો માર્યો કનૈયો લેવા જાય તો આવી રીતે કઈ કનૈયાના જીવને જોખમમાં મુકાય નહીં અને એવું એ તો એકદમ રડવા જેવા લાગ્યા અને કેવા લાગ્યા છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં કાલે બીજા નવા દડાથી રમીશું એટલે બધા મિત્રોએ પછી કર્યું કે ભાઈ હવે આ ગયો પાણીમાં તો જવા દેવ આપણે એને કઈ લાગવો નથી કાલે કાનુડો નવો દડો લઈ આવશે અને કાલે આપણે હવે નવા દડાથી રમીશું કૃષ્ણ અને બલભદ્ર બધા કોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા ન હતા હવે આ બધા જ ગોવાળો હતા એની સાથે કૃષ્ણ અને બલભદ્ર એટલે કે બલરામ બંને હતા ને એ પણ ગાયો ચરાવવા જતા હતા બધાની સાથે તો બીજા બધા વાત કરે પણ આ કૃષ્ણ અને બલભદ્ર બે જણા શાંતિથી બેસીને બધાની વાત સાંભળ્યા કરે અને કંઈ પણ બોલે નહીં ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું હું જઈશ અને એ જ દડો લઈ આવીશ કેટલાક મિત્રોએ ના પાડી એક મિત્રએ બલભદ્રને કહ્યું તમે ના પાડો એને આવું ગાંડું સાહસ ન કરાય એ મોટા ભાઈની વાત નહીં ટાળે હવે બંને જણા તો શાંતિથી સાંભળતા હતા ત્યાં અચાનક કૃષ્ણ બોલ્યો કે હું જઈશ અને એ દડો લઈ આવીશ કોણ બોલે છે આ વાક્ય હા કોણ બોલે માં પૂછી શકાય બરાબર તો કેટલાક મિત્રો એટલે હતા એમાંથી કેટલાક મિત્રો એવા હતા જેણે ના પાડી અને શું કહ્યું એ જે કેટલાક મિત્રો હતા ને થોડા મિત્રો એણે ના પાડી કે ભાઈ આવું નહીં નથી લેવા જવાનું અને એમાંથી જ એક મિત્રએ પેલા બલરામને કીધું
શું કીધું કે તમે એને ના પાડો કે આવું ગાંડુ સાહસ ન કરાય આવી ખોટી હિંમત ન કરાય તમે તો મોટા ભાઈ છો એના અને મોટા ભાઈની વાત એ કોઈ દિવસ ટાળે નહીં તો એની એની સામે બલભદ્ર હસીને શું જવાબ આપે છે જુઓ કાનુડાને એક જ જણ વારી શકે કાનુડો પોતે એટલે બલભદ્ર પાછા મિત્રની વાત ઉપર કહે છે કે કાનુડાને કોઈ વાળી શકે નહીં અને જો વારે ને તો એક જ વ્યક્તિ એને વાળી શકે પણ તો કે કાનુડો પોતે કાનુડાએ નક્કી કર્યું છે કે મારે આ કરવાનું એટલે એ કરે જ કોઈ પણ વ્યક્તિ એને ના પાડે તો એ સાંભળે નહીં હા પોતે એમ કે ના મારે નથી કરવું તો જ બાકી એ કોઈની વાત સાંભળે નહીં એને નક્કી કર્યું છે એટલે એ જશે જ આવું કોણ બોલે છે હા બલભદ્ર બોલે છે કે કૃષ્ણએ નક્કી કર્યું છે એટલે કૃષ્ણ પોતે જશે જ બધા ગોવાળિયા ચિંતા દૂર થઈ ગયા નાના કરતા રહ્યા પણ આ તો કાનજી એને તો નદીમાં ઝંપલાવ્યું જ બધા ગોવાળિયાને ચિંતા થવા લાગી કે આ કૃષ્ણ કાનુડો જશે અહીંયા તો પાણી પણ ઝેરી છે કાલિયો નાગ રહે છે અને દડો લેવા જતા એ ત્યાં ઝેરથી મૃત્યુ પણ પામે એવી બધી એને ચિંતા થવા લાગી એટલે એ ચિંતાના કારણે બધા કાનુડાને ના પાડે છે કે તારે જવાનું નથી પણ કાનુડો કઈ એમ કોઈની વાત સાંભળે એટલે એણે તો નદીમાં ઝંપલાવ્યું જ અને કૃષ્ણ જેવા નદીમાં પડ્યા એ વખતે તો દડો દેખાતો પણ ન હતો અને દડો પણ ડૂબી ગયેલો હતો એટલે દડાને શોધવા માટે કૃષ્ણ તો છે નદીના નીચે તળિયા સુધી ડૂબકી લગાવી સમજાયું ચાલો તો હવે આગળ વિચારો શું થયું હશે બોલો એને નદીમાં નીચે પહોંચી ગયો પછી મળ્યો હશે દડો શું થયું હશે ચાલો વિચારો જો બોલો કોને સમજાય છે બોલ વિચારીને કાલે જવાબ આપજો બરાબર છે ચલો ત્યાર પછી આગળ છે પ્રવૃત્તિ 8 આ કવિતા સાંભળો ગાઓ અને કે કૃષ્ણમાં નદી જાણો કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું તો જુઓ અહીંયા આપણને આપી જ દીધેલું છે કે કૃષ્ણ નદીમાં ગયા પછી ત્યાં શું થયું પણ એ કેવી રીતે આપણને આપેલું છે કવિતા સ્વરૂપે કેવી રીતે કવિતા સ્વરૂપે અને આ પ્રવૃત્તિ કઈ છે 8મી બરાબર તો ફક્ત આજે આપણે 8મી કવિતાનું ગાન જોઈશું અને આવતીકાલે એને વિસ્તૃત રીતે સમજીશું ત્યાર પછી પ્રવૃત્તિ 7 અને પ્રવૃત્તિ 8 ના પ્રશ્નના જવાબ આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું બરાબર છે ચાલો તો કવિતાનું નામ શું છે નાગ દમન શું છે નાગ દમન હા ચલો ગાતા આવડશે તમને ગાવજો બેન વાંચવાનું નથી ગાવાનું છે જળ કમળ છાંડી જાને me
नथी मारा मेरी ये वड़ावियो मथुरा नगरी मां जुगटु रमता नागनो शीश हूं हारियो छड़ कमल छांडी जाने बाड़ा रंगे रूड़ो जगाड़े तारा नागने
ચાલો આ બધાએ ગાવાનું છે હવે.